રાજકોટ જિલ્લા કલેક્ટરની ગેરહાજરીમાં અધિક કલેક્ટર દ્વારા પત્રકાર પરિષદ જેમાં તેમણે પાણી સમસ્યા પર કહ્યું કે ગત શનિવારના રોજ ભૂપેન્દ્રસિંહ ચુડાસમાના અધ્યક્ષતામાં કલેક્ટર ખાતે એક મીટિંગ યોજાઈ હતી જેમાં તમામ પ્રાંત અધિકારીઓ પાણી પુરવઠાના અધિકારીઓ દ્વારા એક સમીક્ષા કરવામાં આવી જેમાં રાજકોટ જિલ્લાના તમામ શહેરી તથા ગ્રામ્ય વિસ્તારમાં પાણી સંકટની સમસ્યા પણ ચર્ચાઈ છે આ સાથે જસદણ વેચ્યા જે સમસ્યાના સમાધાન માટે રિવેરિફિકેશન કરાવી પાણી સુવિધા આપવા પ્રાંત અને પુરવઠાના અધિકારીઓની સૂચન કર્યું છે ઉલ્લેખનીય છે કે જસદણના સ્થાનિક કોંગી નેતાઓ ખેડૂત અને સ્થાનિક લોકો દ્વારા કલેક્ટરને આવેદન પાઠવવામાં આવ્યું જસદણના ગામોમાં પણ જે ટેન્કરો દ્વારા જ્યાં જરૂર છે ત્યાં પાણી પુરવ પાડવામાં આવે છે પાણી પુરવઠાની યોજના દ્વારા પણ પાણી પાણીપુર પાડવામાં આવે છે જસદણ નગરપાલિકામાં જે રજૂઆત થઈ હતી ટેન્કરના ફેરા વધારવા માટેની તે માટે આપણે ઓન ધ સ્પોટ ટેન્કરના ફેરા વધારવા માટેની પણ સૂચના આપેલી છે અને અમુક જે લાઈનો જોડવા માટેની કામગીરી ચીફ ઓફિસર દ્વારા કરવાની હતી તે પણ તાત્કાલિક યોજના ધોરણે કરવા માન્ય પ્રભારી મંત્રીશ્રી દ્વારા સૂચના આપવામાં આવેલ છે આપણા જિલ્લામાં આની અમલવારી શરૂ થઈ ગઈ છે જે અગાઉ વ્યક્તિ દીઠ પર ડે ત્રીસ લીટર પાણી આપવામાં આવતું હતું જે વધારીને સરકારશ્રી દ્વારા પચાસ લીટર કરવામાં આવેલ છે અને તેની અમલવારી આપણા જિલ્લામાં શરૂ કરી દેવામાં આવે ત્રણસો અઠ્ઠાણું ટ્રીપ પર ડે ટેન્કરોની ટ્રીપ એટલે ફેરા ત્રણસો ને અઠ્ઠાણું ફેરા રોજના જ્યાં પાણી નથી પહોંચતું ત્યાં આગળ હાલમાં ચાલુ છે અને આ માટે જે તાલુકાની જે કમિટી છે એના અધ્યક્ષ તરીકે પ્રાંત અધિકારીઓ છે અને માન્ય કલેક્ટર સાહેબ દ્વારા આ પ્રાંત અધિકારીઓને સત્તા આપવામાં આવેલી છે કે કોઈ પણ જગ્યાએ ટેન્કરની માગણી આવે અને અધિકારીઓ દ્વારા એ યોગ્ય છે તેમ જણાવવામાં આવે તો તેને બહા મંજૂર મંજૂરી આપી દેવાની ત્યાં જિલ્લા કક્ષાની કમિટી જ્યારે પણ બોલાવવામાં આવશે ત્યારે એને બહાલી આપી દેવામાં આવશે જે દુષ્કાળગ્રસ્ત તાલુકા આપણા વિછ્યા અને પડધરી